વીરતી ઘરનો વેશ પ્યારો પ્યારો, બોલો છો તો બહુ ઉલ્લાસ. હું લઈને આવ્યો છું, બોલો કોને જોઈએ છે? રજો હરણનો જેનું નક્કી થયું છે એની વાત નથી. પ્રભુ તો ચારિત્રના માર્ગે જાય છે, કેવી અદભુત પરંપરા છે. પ્રભુએ ખોલેલો આ માર્ગ આજે પણ અખંડપણે ચાલી રહ્યો છે. છેલ્લા બે દાયકાથી તમે જોતા હશો, એવરી યર 200 દીક્ષાઓ થતી હશે. અને આ દીક્ષાની વિશેષતાઓ જુઓ, સારા ઘરના દીકરાઓ નીકળે છે, યુવાન વયના દીકરા દીકરીઓ નીકળે છે, અને ભણેલા ગણેલા છોકરા છોકરીઓ ચારિત્રના માર્ગે જાય છે. અત્યારે સમય નથી, નહીં તો એક એકની યાત્રા તમને કરાવું. આજે સુકૃત સેન્ટર એવું નક્કી કરે છે કે હવેથી અમદાવાદમાં કોઈ પણ મુમુક્ષુ દીક્ષા લે તો સુકૃત સેન્ટર એના પગલા કરાવી, સેન્ટરમાં પગલા કરાવી અને એમનું બહુમાન કરશે. બરાબર છે? અને એની શરૂઆત આજથી જ કરીએ છીએ, ભગવાન પાર્શ્વનાથના દીક્ષા કલ્યાણકથી. જેને જેને સુકૃત સરનેમ વાળા કહું છું, ખબર પડે કે અમદાવાદમાં મણિનગરમાં દીક્ષા છે, અમરભાઈને જણાવો. કૃષ્ણનગરમાં છે, જણાવવા. નામ નંબર વિનંતી કરવાની, ગાડી લેવા મૂકવા, એમને અહીં લાવી સુકૃત પરિવારે ભેગા મળી અને એમનું બહુમાન કરવાનું. યાદ રાખજો, સુકૃત સેન્ટર એ ખાલી ટિફિન વ્યવસ્થા માટેનું નથી. બહેનોને કહી દઉં, એ ખજૂર પાક ને ગુંદર પાક બનાવવા માટે નથી, આ એનું સાઈડ વર્ક છે. એનું મુખ્ય લક્ષ્ય દર્શન જ્ઞાન ચારિત્ર અને તપની આરાધના. સમ્યક દર્શનની આરાધના સુકૃત સેન્ટરમાં દર બેસતા મહિને અહીંયા સ્નાત્ર ભણાવાય છે. ગઈકાલે જેમ ભણાવ્યું, એવરી બેસતા મહિને અહીંયા સ્નાત્ર ભણાવવામાં આવે છે, પ્રભુજીને પધરાવવામાં આવે છે. લાભાર્થીઓ ખાલી હોલનો નકરો 1000 આપે અને એને સંપૂર્ણ સ્નાત્રનો લાભ મળે છે. અહીં બેઠેલામાંથી કોઈની પણ ઈચ્છા હોય કે આ મહિનામાં મારો જન્મદિવસ આવે છે તો મને સ્નાત્ર, તમારે સ્નાત્ર, અહીંયા બધી જ સામગ્રી તૈયાર. તમારે ખાલી પૂજાના વસ્ત્રમાં આવવાનું, પરિવારને લઈને આવવાનું અને રંગે ચંગે સ્નાત્ર ભણાવો. સમ્યક દર્શનની આરાધનામાં આ વખતે આપણને અઠમ તપની આરાધના કરાવવાનો લાભ મળ્યો. એ સિવાય નાના બાળકોને અહીંયા અષ્ટપ્રકારની પૂજા કરાવી. ક્યારેક ક્યારેક વિશિષ્ટ દિવસો આવે, શ્રાવણ સુદ પાંચમ, ભગવાન મેઘનાથનો જન્મદિવસ, ત્યારે નીચે શું કરાવીએ છીએ? સંધ્યા. ગઈકાલે કરી હતી, જે આવ્યા હશે એને ખ્યાલ હશે કેવો આનંદ આવ્યો. એટલે સમ્યક દર્શનની આરાધના એ જબરજસ્ત થાય છે, સમ્યક જ્ઞાનની આરાધનાનો તો કોઈ પૂછો જ નહીં. નાના બચ્ચાથી લઈને મોટાઓ સુધીને ભણવા માટેની અહીંયા સુંદર વ્યવસ્થા છે. બાળકો માટે એવરી સન્ડે સન્ડે સંસ્કાર કેમ્પ. હમણાં કોરોનાને લીધે, કોરોનાના લીધે હમણાં બંધ છે. બાકી મારા નિમેશભાઈ વોરા જૈનગરના, એમના દ્વારા સરસ મજાના સન્ડે સંસ્કાર કેમ્પનું સંચાલન થાય છે. દર સમર વેકેશનની અંદર અહીંયા સમર કેમ્પ, અમારું સુકૃત ગ્રુપ છે, યંગ એજના દીકરા દીકરીઓ પોતાનું બધું જ બાજુ પર મૂકી અને આ 200-250 બાળકોને સરસ મજાની એક્ટિવિટી કરાવી અને સંસ્કારોનું સિંચન કરે છે. યુવાનો અને વડીલો માટે અહીંયા દર મંગળ અને ગુરુવારની પાઠશાળા ચાલે છે. કેતનભાઈ પંડિત, પંડિતોમાં બહુ મોટું નામ છે. એમના થ્રુ આજ સુધીમાં જીવવિચાર, નવતત્વ, દંડક એની વિવેચના પૂરી થઈ અને ચૈત્યોદન ભાષ્ય શરૂ કર્યું, પણ લોકડાઉન આવી ગયું. હવે અહીંયા બેઠેલાઓને કહું છું, કઈ ભણવું ગણવું છે કે નહીં? એવું નહીં સમજતા કે પાછલી વયમાં આપણને શું ચડે, તમારે સાંભળવાનું છે. એક દેરાસરની વિધિ પણ આપણને પૂરી નથી આવડતી. આપણા મહાપુરુષો આપણને દેરાસરમાં કઈ રીતના એન્ટ્રીથી એક્ઝિટ મરાય એની આખી વિધિ ચૈત્યોદન ભાષ્ય દ્વારા આપી ગઈ છે. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય
અમારા કેતનભાઈ તમને આન્સર આપશે. એટલા મજબૂત ભણેલા છે. ચૈતન્ય ભાષ્યની 21 જાન્યુઆરી કયો વાર આવશે? ગુરુવાર. ગુરુવાર લખી રાખો, 21 જાન્યુઆરી ગુરુવાર થી ચૈત્યવનન ભાષ્યની પાઠશાળા સુકૃતમાં શરૂ થાય છે. અત્યારે 9:45 કોરોનાની ગાઈડલાઈન, 10 વાગે કરફ્યુ માટે 9:45 એ હટી જશે, પછી 9 થી 10.